સમાચાર વડોદરાથી. જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મુદ્દો. 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ હતી. પોલ્સ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી રદ કરી દેવાઈ. વિભાગની ભૂલનો ભોગ આ ઉમેદવારો ભર્યા. ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા. મેરિટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બહાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો. જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. એડી ચોટીનું જોર લગાડી અને તમામ મોરચે લડવાની અમારી તૈયારી છે. તો પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ આ તમામ લોકો માંગ કરી રહ્યા છે. સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે પણ કહ્યું હતું કે જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ છે. વિધાનસભા અને ઉર્જા પ્રધાનના ઘરના ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિભાગની ભૂલને કારણે આ ઉમેદવારો છે એ હવે રસ્તા પર રઝળી પડ્યા હોય તેવું તેમને લાગે છે. કેમ કે 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને એટલે જ વડોદરા જેટકોની ઓફિસ બહાર આ તમામ વિદ્યાર્થીઓ છે એ વિરોધ માટે પહોંચી ગયા છે. અધિકારીની એક ભૂલ અને ભૂલને કારણે ભરતી રદ કરવાનો વારો આવ્યો.